नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तक अने साथे पेन्सिल राखे। पाठ्यपुस्तक में पेज नंबर 17 हस्ती 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 काव्य पाठ छे, तेनो गुजराती अर्थ थाय हाथी हाथी हाथी। आपणे आगळना वीडियो में अभ्यास करेलो। तो सौ प्रथम आपणे आ काव्यनो उच्चारण करी लईए। हस्ती 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 दिव्या देवी सृष्टि ही, बदली सदृशी शुंडा स्तंभ समान पादाः, सूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ, उदरं भाण्डाकारं उन्नत ब्रूह शरीरं, अल्पं तुच्छं पुच्छं अहो अहो विचित्रं, पर्वत सदृशी गात्रे सरसप सानिभ नेत्रे, कथमति बलवान एषः, अंकुश मात्राद भीतः। आ काव्यना कवि कोण छे? जनार्दन हेगड़े। तो विद्यार्थी मित्रों, भाग आगळमां आपणे आ पाठ્યનું શબ્દશઃ ગુજરાતી કરેલું। હસ્તી હસ્તી હસ્તીનો અર્થ થશે હાથી હાથી હાથી। દિવ્યા એટલે એનો અર્થ થશે અદ્ભુત, દેવીનો અર્થ થશે અલૌકિક, સૃષ્ટિ એટલે સર્જન છે, અદ્ભુત અલૌકિક સર્જન છે। હાથી 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 અદ્ભુત અલૌકિક સર્જન છે, કે આ પૃથ્વી પરનું અદ્ભુત અલૌકિક સર્જન છે। ત્યાર પછીની બે પંક્તિઓ છે, કદલી સદૃશી શુંડા, કદલી સદૃશી, કદલી એટલે કેળ, સદૃશી એટલે જેવી, કેળ જેવી, શુંડા એટલે સૂંઢ છે, કેળ જેવી સૂંઢ છે, કેળ એટલે કેળના પાન જેવી, જે અહીં તમે આ ચિત્ર જોઈ શકો છો એવી, કે કેળ જેવી સૂંઢ છે, સ્તંભ સમાનાહા પાદાહા, સ્તંભ એટલે થાંભલા, સમાનાહા એટલે જેવા, પાદાહા એટલે પગો, કે થાંભલા જેવા તેના પગો છે। ત્યાર પછી છે શુંપાકારો કર્ણો ધવલો દીર્ઘ દંતો, શુંપણા આકારના તેના બે કાન છે, કર્ણો એટલે બે કાન, ધવલો દીર્ઘૌ દંતૌ તો સફેદ લાંબા બે દાંત છે, ઉદરમ ભાંડાકારમ, ઉદરમ એટલે પેટ અને ભાંડાકારમ એટલે ઘડા આકારનું, તેનું પેટ કેવું કીધું છે તો કે ઘડા આકારનું, તેનું પેટ ઘડા આકારનું છે, ઉન્નત બૃહ શરીરમ ઊંચું વિશાળ તેનું શરીર છે, અલ્પમ તુચ્છમ પૂછમ તો કે નાનકડું તુચ્છ તેનું પૂછડું છે, અહો અહો વિચિત્રમ અરે વાહ કેવું અદ્ભુત છે। ત્યાર પછી પર્વત સદૃશે ગાત્રે, પર્વત જેવા શરીરમાં, ગાત્રેનો અર્થ શરીરમાં, પર્વત સદૃશ એટલે પર્વત જેવા શરીરમાં, સરસપ સનિભને એટલે તેનો અર્થ થશે સરસવના જેવી બે આંખો છે, સરસવના જેવી બે આંખો છે, કથમતિ બલવાન એષ, તો આ કથ શબ્દ છે એ છેલ્લે લેવાનો છે, કે અત્યંત બળવાન આ હાથી, અંકુશ માત્રાદ કેવળ અંકુશથી, ભીત એટલે ડરે છે, હવે આ શબ્દ લેવાનો, કથમ એટલે કેવો, ભીત એટલે ડરે છે, કે અંકુશ માત્રાથી કેવો ડરે છે। કાવ્યના કવિનું નામ છે જનાર્દન હેગડે। ત્યાર પછી પેજ નંબર 18 પર સ્વાધ્યાય છે, કે નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે આ ઉચ્ચારણ કરવાનું છે। પહેલો શબ્દ દૈવી સૃષ્ટિ, કદલી સદૃશી શુંડા, સ્તંભ સમાનાહ, શુર્પાકારૌ કર્ણૌ ભાંડાકારમ, ઉન્નત બૃહ શરીરમ પુચ્છમ, પર્વત સદૃશે અંકુશ માત્રાત્। ફરી એકવાર, દૈવી સૃષ્ટિ, કદલી સદૃશી શુંડા, સ્તંભ સમાનાહ, શુર્પાકારૌ કર્ણૌ ભાંડાકારમ, ઉન્નત બૃહ શરીરમ પુચ્છમ, પર્વત સદૃશે અંકુશ માત્રાત્। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કે હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખો। તો અહીં આપણે આ બોક્સમાં લખવાનું છે,
અહીંથી શરૂઆત કરીએ કે આ છે એ શું દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંથી શરૂઆત કરીશું. કહી છે આંખ, તો અહીં જવાબ તમારે લખવાનો છે સર્ષપ સનેપ નેત્રે. સર્ષપ સનેપ નેત્રે, સરસવ જેવી આંખ. સાથે આપણે તેનું ગુજરાતી પણ લખશું, સરસવ જેવી આંખ. બીજું આપણે લખીશું અહીં દાંતનું, તો દીર્ઘવ ધવલવ દંતવ. દીર્ઘવ ધવલવ દંતવ શબ્દ લખીશું, તેનો અર્થ પણ લખીશું કે લાંબા ધોળા બે દાંત, અથવા તો લાંબા સફેદ બે દાંત. પછી ત્રીજું, અહીં આપણે ત્રીજું લખીશું સૂંઢનું. અહીં સૂંઢનું લખીશું, તો સૂંઢ કેવી છે, તો કે કદલી સદૃશી. શુંડા, કદલી સદૃશી શુંડા. તો તેનો ગુજરાતી અર્થ પણ લખીશું, તો કેળ જેવી સૂંઢ. કેળ જેવી સૂંઢ. ત્યાર પછી અહીં આપણે પગનું લખીશું, આ પગનું દર્શાવી દઈશું આપણે. અહીં તમારે પગનું દર્શાવવાનું છે, આ રીતે કરીને. આ ઊભી લીટી છે એને થોડીક ત્રાસી કરીને આમ દર્શાવવાનું છે. તો પગને આપણે કેવા અહીં કીધા છે, તો કે સ્તંભ સમાન આહા. સ્તંભ સમાન આહા પાદાહા. તેનો ગુજરાતી અર્થ શું થશે, તો થાંભલા જેવા પગો. થાંભલા જેવા પગો. ત્યાર પછી અહીં આપણે દર્શાવીશું અહીં આપણે જેની પૂંછડી છે એને દર્શાવીશું. આવી રીતે તમારે ઘાટું કરી દેવાનું, આ નિશાન આપણે પૂંછડી તરફ રાખવાનું. તો પૂંછડી અહીં કેવી કીધી છે, તો કે અલ્પમ તુચ્છમ પૂચ્છમ. અલ્પમ તુચ્છમ પૂચ્છમ. તો તેનો અર્થ ગુજરાતી શું થશે, તો કે નાનકડું તુચ્છ પૂછડું. ત્યાર પછી આપણે અહીં દર્શાવીશું, તો આ ભાગ છે એ પેટનો દર્શાવે છે, એનું પેટનો ભાગ દર્શાવે છે. તો એનું પેટ અહીં કેવું કીધું છે, તો કે ભાંડા કારમ. ભાંડા કારમ ઉદરમ. તેનો ગુજરાતી અર્થ શું થશે, ઘોડા આકારનું પેટ. ઘોડા આકારનું પેટ. ત્યાર પછી અહીં કાન દર્શાવ્યું, તો એના કાન કેવા છે, તો કે શૂર્પાકારવ. શૂર્પાકારવ કર્ણ. શૂર્પાકારવ કર્ણ. તો તેનો ગુજરાતી અર્થ શું થશે, સુપણા આકારના બે કાન. સુપણા આકારના બે કાન. તો આ રીતે આપણે તેના હાથીના જુદા જુદા અંગોને આ રીતે દર્શાવેલા છે. ત્યાર પછી પેજ નંબર 19,
प्रश्न नंबर त्रण के काव्य पंक्तिओ सुवाच्य अक्षरो में लखो एटले के सारा अक्षरे लखवानुं छे तो आपणे बोलीशुं अने लखीशुं। पहली पंक्ति छे हस्ती हस्ती हस्ती। विद्यार्थी मित्रों तमारे पेन्सिल थी ज लखवानुं सारा अक्षरे लखवानुं छे हस्ती हस्ती हस्ती। बीजी पंक्ति दिव्या देवी सृष्टि ही। दिव्या देवी सृष्टि ही। त्रीजी पंक्ति कदली सदृशी सुंडा। कदली सदृशी सुंडा। कदली सदृशी सुंडा। त्यार पछी स्तंभ समानाः पादाः। स्तंभ समानाः पादाः। त्यार पछी शूर्पाकारौ कर्णौ। અને છેલ્લી પંક્તિ છે ધવલો દીર્ઘો દંતો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકા જોડ। તો અહીં આપેલું છે ગાત્રે। ગાત્રે એટલે શરીર। તેનું શરીર કોની સાથે સરખાવેલું છે તો કે પર્વત સદૃશ છે એટલે એકની સામે આવશે ત્રણ। ત્યાર પછી દંતો તો દાંતને કેવા કીધા છે તો કે દીર્ઘ લાંબા દાંત કીધા છે એટલે બેની સામે આવશે પાંચ। ત્યાર પછી સુંડા તો સુંડાને કોની સાથે સરખાવેલી છે તો કે કદલી સદૃશી કેળના પાન સાથે એટલે ત્રણની સામે આવશે બે। ઉદરક પેટને કોની સાથે સરખાવ્યું છે તો કે ભાંડાકાર ઘડા આકારનું એટલે ચારની સામે આવશે એક। પછી કર્ણવ છે તો કર્ણવ એટલે કાન તો કાનને કોની સાથે સરખાવેલું છે તો કે શુર્પાકાર શુકડા આકારના એટલે પાંચની સામે આવશે ચાર। પેજ નંબર 20 પ્રશ્ન નંબર 5 ચિત્રોની સામે આપેલા ખાનામાં તેના સંસ્કૃત નામ લખો। તો અહીં કેળના પાનનું ચિત્ર આપેલું છે તો સંસ્કૃતમાં કેળના પાનને શું કહેવાય કેળને તો અહીં લખવામાં આવશે કદલી। બીજું છે સુપડું તો સુપડાને સંસ્કૃતમાં શું કહેવાય શૂર્પ શૂર્પઃ। ત્યાર પછી થાંભલો છે તો થાંભલાને સંસ્કૃતમાં શું કહેવાય તો કે સ્તંભઃ સ્તંભઃ। ઘડો છે તો ઘડાને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ભાંડઃ અને કુંભ। આ બંને શબ્દ કહી શકાય સંસ્કૃતમાં કુંભ એટલે પણ ઘડો થાય અને ભાંડઃ એટલે પણ ઘડો થાય। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠ 5 છે પૂરું કરીએ છીએ। ત્યાર પછી પેજ નંબર 21 પુનરાવર્તન 1 પેજ નંબર 21 પુનરાવર્તન 1 નીચેના વાક્યનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો। તમારે પણ મારી સાથે આ વાક્ય છે એનું ઉચ્ચારણ કરવાનું છે। શશકઃ શયનમ કરોતિ શશકઃ શયનમ કરોતિ। બીજું વાક્ય આકાશઃ પતતિ આકાશઃ પતતિ। ત્રીજું વાક્ય સિંહ આગચ્છતિ સિંહ આગચ્છતિ। ચોથું વાક્ય છે કુત્ર પતતિ આકાશઃ કુત્ર પતતિ આકાશઃ। પાંચમું વાક્ય છે સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશઃ પતતિ
सिंह भ्रातः धावतु आकाशः पतति। त्यार पछी प्रश्न नंबर बे के नीचेनी संख्याओने संस्कृत शब्द में लखो। तो आ कई संख्या छे? छ ने। तो छ ने संस्कृत में शब्द में कई रीते लखाशे? षट। आ रीते आठ ने संस्कृत में लखाशे शू कहेवाय? आठ ने अष्ट। पांच ने संस्कृत में शू कहेवाशे विद्यार्थी मित्रों? पंच। त्यार पछी अग्यार। तो अग्यार ने संस्कृत में शू कहेवाय? एकादश। बार आपेला छे तो बार ने संस्कृत में शू कहेवाय? द्वादश। त्यार पछी प्रश्न नंबर त्रण नीचेना संख्या दर्शक शब्द वाँचो। द्वे, तो द्वे ने आ रीते लखाय। त्रीणी, सप्त, चत्वारी अने नौ। आपेल पंक्तिनो शू वाचे अक्षरे लखो? सारा अक्षरे लखवानुं छे। आपणे अहीं सामे लखीशुं गुरुः साक्षात् परब्रह्म। गुरु साक्षात् परब्रह्म। विद्यारंभम करिष्यामि। विद्यारंभम करिष्यामि। सर्वे सन्तु निरामया। सर्वे सन्तु निरामयाः। तो विद्यार्थी मित्रों आपणे अहीं काव्य पांच अने पुनरावर्तन एक पूरु करीए छीए। अस्तु। जय हिंद। वंदे मातरम।